सुमनदीप विद्यापीठ यूनिवर्सिटी ना विद्यार्थियों ने थेला अन्याय मामले कलेक्टर कचेरी खाते आवेदन पत्र आपी हतुं। वागोड़िया खाते आवेला सुमनदीप विद्यापीठ यूनिवर्सिटी ना विद्यार्थी द्वारा कलेक्टर कचेरी आपेला आवेदन पत्र में जणाव्युं हतुं कि वर्ष 2021 में वागोड़िया खाते आवेल सुमनदीप विद्यापीठ में SYCNM में अभ्यास करता 39 जेटला विद्यार्थियों में 28 विद्यार्थियों ने गुजरात सरकार द्वारा COVID-19 की गाइडलाइंस मुजब डिसेम्बर में मस प्रमोशन आपवामां आव्युं हतुं, जेमां बाकी 11 विद्यार्थियों ने मस प्रमोशन न आपी अन्याय करवामां आव्यो हतो, जेना कारणे आ विद्यार्थियों भविष्य अंधकार में धकेलाई जता विद्यार्थियों तथा तेओना वालीओ मूंझवणमां मुकाया छे। त्यारे आ समग्र मामले तपास करता 11 विद्यार्थियों नियमित फी सुमनदीप विद्यापीठ में भरेली होवा छता GNC में तेओनुं रजिस्ट्रेशन करवामां आव्युं नथी, जेथी विद्यार्थियों साथे एक प्रकारे सुमनदीप विद्यापीठ द्वारा छेतरपिंडी कराई होवानो आक्षेप वालीओ द्वारा करवामां आव्यो छे। आ 11 विद्यार्थियोने पण मास प्रमोशनो लाभ आपी न्याय आपवामां आवे अने समान हक आपवानी मांग साथे समग्र मामले तपास करवानी पण मांग विद्यार्थियों तथा वालीओ द्वारा करी हती। समग्र मामले कलेक्टर कचेरी खाते आवेदन पत्र साथे रजूआत करवामां आवी हती अने जो कोई विद्यार्थी न्याय न मळवाना कारणे डिप्रेशन में कोई अजुगतुं पगलुं भरशे तो तेना माटे सुमनदीप विद्यापीठना सत्ताधीशो जवाबदार रहेशे તેમ વાલીઓએ જણાવ્યું હતું। હવે પહેલાં પહેલો તો જે છોકરાઓ જે ઇસ્યુ છે પહેલાં પહેલાં મારો તમારા મીડિયમના માધ્યમથી જે કહેવાનો જે ઉદ્દેશ્ય છે અમારો કે મીડિયાના માધ્યમથી અમે દરેક ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટને બી જાણ થાય એ માટેના અમારો એક ઉદ્દેશ્ય એ છે કે છોકરાઓને માસ પ્રમોશન નથી મળ્યું એની જાણકારી આ લોકોએ એક તો બહુ જ લેટ કરી અને આ લોકોની પાસે સેકન્ડ ઇયરના તરીકેના એ લોકો જે એમના પાસેથી સાઇન કરાવડાવી ત્યારબાદ એ લોકો એવું કહેવા મળ્યું કે તમને માસ પ્રમોશન મળ્યું નથી 11 સ્ટુડન્ટ છે બરાબર તો આ લોકોએ એમની પાસે એવી જાણકારી માગી કે અમને માસ પ્રમોશન શા માટે નથી મળ્યું તો એ લોકોને જે પ્રિન્સિપલ હતા એ લોકોએ એમને એવું જણાવ્યું કે ભાઈ પાછળનો જે સ્ટાફ છે પાસ્ટમાં જે થઈ ગયો એ જે સ્ટાફ છે એ સ્ટાફના ભૂલના કારણે તમારું જે પોતાનું રજિસ્ટ્રેશન છે તમારા 11 જે સ્ટુડન્ટ છે એમનું રજિસ્ટ્રેશન જે મેઇન ઓફિસ છે આપણી ગુજરાતની જે મેઇન ઓફિસ છે બરાબર છે એ નર્સિંગની ઓફિસની અંદર આ લોકોએ જેટલા બી સ્ટુડન્ટ હોય એનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ રજિસ્ટ્રેશન કરાવે ત્યાર પછી જ આ લોકોને કોડ નંબર આવતો હોય છે જેના પરથી એ લોકોનું બધું જ આખું લાઈફમાં ચાલતું હોય છે એ લોકો એવું કીધું કે એના કારણથી કોઈક સ્ટાફના મિસ્ટેકના કારણથી એ જગ્યા પર તમારું રજિસ્ટ્રેશન જ નથી ધેટ મીન્સ કે તમે અહીંયા આ જગ્યા પર તમે સ્ટુડન્ટ તરીકે વર્ક કરતા નથી આનો મતલબ આ થયો એટલે સ્ટુડન્ટ તો એકદમ ગભરાઈ ગયા અને રાત્રે આવીને આવું કહેવા મળે કે અમને આવું થયું એકચ્યુઅલી એકલો બહુ ડિપ્રેશનમાં આ 11 છોકરાઓ જે છે ટોટલ ડિપ્રેશનમાં છે મારી બેબી જ છે એ બી રાત્રે અડધી ગોરી કરે છે અત્યારે બી અને અમારી માંગ એક જ છે અમારી માંગ એ છે કે આ છોકરાઓને ન્યાય મળે ગવર્મેન્ટ બી એમાં ઇન્વોલ્વ થાય અમે કલેક્ટર સાહેબને બી આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ આ ગરીબ છો બધા જ મધ્યમથી નીચેના સ્તરના માણસો છે અને જે ફી ભરે છે એ અમારું મન જાણે છે બરાબર અમારી માંગ એ છે કે આ છોકરાઓને 2020-21ની અંદર માસ પ્રમોશન મળવું જોઈએ જો માસ પ્રમોશન નહીં મળે તો આ લોકોની લાઈફ આખી ડિસ્ટર્બ થઈ જવાની છે આ લોકોનું જે સિચ્યુએશન છે અત્યારે એમનો પ્રોબ્લેમ 1.5 વર્ષ તો ગયું જ છે હા સુમનદીપે એ પ્રિન્સિપાલે અમારી સામે ભૂલ સ્વીકારી છે અને અમને છેલ્લા મહિનાથી એવા ગલ્લા તલ્લા કરે કે અમારી પોઝિટિવ છે અમે આવી રીતના એની સામે કાર્યવાહી તો પરફેક્ટ થવી જોઈએ ને તો આ તો અત્યારે 11 સ્ટુડન્ટ છે પછી ભવિષ્યમાં પણ આવા પ્રોબ્લેમ ક્રિએટ ના થાય કોઈ છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે તમારા મીડિયાના માધ્યમથી હું તમને બી કહું છું કે તમે બી એવો ટ્રાય કરો કે આ લોકોની સામે સખતમાં સખત પગલાં લેવા અમે લોકો કોઠી આવ્યા છે અમારી એ સમસ્યા લઈને કે અમારા જોડનારા ભણનારા 25 જણને માસ પ્રમોશન મળી ગયું અમારા 11 જણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કેમ નહીં અમે લોકોએ કોલેજમાં અમને લોકોને જૂઠું બોલીને સહી કરાવી લીધી એના ત્યારબાદ અમને લોકોને કહેવામાં આવ્યું કે તમારે એક્ઝામ આપવી પડશે ફર્સ્ટ યરની જેમ કે સેકન્ડ યર ચાલુ થઈ ગયું 4 મહિના બી ગુજરી ગયા એના પછી અમને લોકોને એવું કહે છે કે તમારે પહેલા વર્ષની બધી એક્ઝામ આપવી પડશે જેમ પણ ફર્સ્ટ યરની અમે એક્ઝામ આપીએ કઈ રીતે ફર્સ્ટ યરમાં ઓલરેડી બધાને માસ પ્રમોશન હતું કોલેજના ભૂલના લીધે કોલેજે અમારા 11 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું નહીં ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં એના લીધે અમને લોકોને માસ પ્રમોશન મળ્યું નથી હવે અમારી લડત એ જ છે કે તમે લોકોએ અમારું કરિયર બગાડી દીધું એના કરતાં અમને લોકોને માસ પ્રમોશનનું રિઝલ્ટ આપો અમે માસ પ્રમોશનના જ હકદાર છીએ અમે તમારા ભૂલના લીધે અમે અમારું કરિયર શું કરવા બગાડીએ અને અમે લોકો શું કરવા સજા ભૂગતીએ
તો આપણી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અમે લોકો માસ પ્રમોશનના હકદાર છે, અમને લોકોને માસ પ્રમોશન જ આપો. પહેલી તારીખથી એક્ઝામ છે, અમે ચાર દિવસમાં પહેલા વર્ષનું અમે બધું કઈ રીતે કરીએ અને એક્ઝામ અમારે તો નથી જ આપી. અમને લોકોને માસ પ્રમોશનના હકદાર છે, અમે માસ પ્રમોશન જ જોઈએ. અમે લોકોએ ગેપ સર્ટિફિકેટની બી વાત કરેલી તો ગેપ સર્ટિફિકેટની બી એ લોકો કોઈ વસ્તુ કહી રહ્યા છે અને કે અમે એ લોકો એવું જ કહે કે ગેપ સર્ટિફિકેટનું અમને કશું ખબર નથી. તો અમે લોકો માસ પ્રમોશનના હકદાર છે, અમે એક્ઝામ નહીં આપી, અમને લોકોને માસ પ્રમોશનનું જ રિઝલ્ટ જોઈએ છે.